ખરેખર આપણી અંદર એટલી બધી શક્તિઓ પડેલી છે ઘણા જન્મોની શક્તિઓ પડેલી છે ઘણા જન્મોની એ જે શક્તિ છે એ જાગ્રત કરો એ શક્તિઓ જો જાગ્રત થશે તો તમારું જીવન દીપી ઉઠશે ઘણા જન્મોની આ શરીરની અંદર એટલી બધી શક્તિઓ છે આ શરીર છે ને આખું સાયન્સ છે સ્થિર થાય ને સ્થિર બુદ્ધિથી છે ને જરાક નિરીક્ષણ કરજો મોબાઈલ આગળ રાખી નિરીક્ષણ કરજો એટલે તમારી અંદરની શક્તિઓ છે ને એ તમને મપા એટલી બધી છે એટલી બધી છે તો આજે ખરેખર એક આનંદની વાત છે જે રામ વખત માં જે આનંદ હતો પ્રશ્ન વખત માં જે હતો આજે હયાત આનંદ છે આવો લાવો આવો આનંદ આપણે લેતા જઈએ અને જે પરિસ્થિતિ આવે જે સંઘર્ષ આવે એ સંઘર્ષ નો સામનો કરતા જઈએ જે સીતા માતા એ સંઘર્ષ નો સામનો કર્યો દ્રૌપદી એ પણ સંઘર્ષનો સામનો કર્યો આપણે પણ શું એક સામાન્ય લૌકિક સંઘર્ષ બે બાકી શું એવા સંઘર્ષ નો સામનો કરતા જઈએ અને આપણું લક્ષ્ય છે લક્ષ્ય સુધી આપણે પહોંચી જઈએ હા આવી સરળ અદભૂત તક મળી છે સમય છે આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો જૈમાં વિશ્વ મરી રણચંડી બની તું થઈ જા તૈયાર ખરેખર શક્તિથી જ બધું સર્જાયું છે इतले तो ने के शक्ति से ही त्याग है शक्ति बिना ना कोई गर्भ में जो संतान रखे उससे बड़ा ना कोई समझा सके क्या कोई ज्ञान किसमें इतनी क्षमता हो शक्ति से ही संसार सजा उससे ही सहार हो प्रत्येक युग की शक्ति है जो अपमान क्यों हुआ हर युग में उसका नारायण की शक्ति थीमा लक्ष्मी संचालित करते सृष्टि को सहित माँ वैभवी

રક્ષા કરતી સુરક્ષા કરતી સમગ્ર પૃથ્વીની માતા અનંત છે અર્ધાંગ બની શ્રીરામનો સ્વયં સીતા રૂપે પ્રત્યેક સ્થિતિમાં ઢાલ બની શ્રીરામની એટલે તો મહાશક્તિ સીતા કહેવાણી અનંત ત્યાગે તિનકાના આધાર પર યુદ્ધની નીવ મુકાણી રણભૂમિમાં શંખના નાદે તોડી શ્રી રામે અહંકાર કરે પછી શ્રી રામ કહેવાયા વિશ્વમાં ત્રીજા યુગે દ્રૌપદી મા તમારી શક્તિ સમાણી દ્વાપર યુગમાં નિમિત્ત બન્યાનારી જેનો જન્મ થયો અગ્નિના ના અનંતથી જે અગ્નિ સુતા કહેવાણી ચોસઠ જેવો ખેલ રચાવી ચીરહરણનો વિચાર લાવી દુર્યોધને પોતાની જ મૃત્યુની પહેલ કરાવી દ્રૌપદીએ અધર્મ સામે બતાવી કુમારી કૌરવ કુલનો સંહાર કરાવી પાંચ પાંડવને અમર રખાવી પ્રત્યેક યુગમાં એ જ શક્તિ હતી નિર્ગુણ નિરાકાર સત્યુગ મે પાર્વતી સ્વરૂપા ત્રેતા મે સતી ભૂમિ સીતા ધ્વપર મે સ્વયં અગ્નિસુતા કલયુગ મેં વિશ્વભરી વિશ્વ રચયતા આજ શ્રી મહાપાત્ર કે સે આજ મા કોન્ય હુઆ એ સમાજ પલ પલ કે પ્રયાસ ક્ષણ કે ત્યાગ વિશ્વભરી મહાપાત્ર દ્વાર પ્રત્યેક નારીમાં એ જ શક્તિ છે તો કેમ ના બની શકે રણચંડી નારી શક્તિ ગૌરવાન્દિત છે કારણ માં વિશ્વંભરી પણ નારી જ છે નારી શક્તિને પોકાર છે આજે સામાન્ય નથી નારાયણ છે સાક્ષાત યુગ પરિવર્તન કરવાનો છે તમને જ પ્રયાસ તો ડરો નહીં વિશ્વાસ રાખો પર અને શ્રી મહાપાત્ર ની ક્ષમતા પર પ્રત્યેક નારીને મળશે શ્રી મહાપાત્ર છે છે સાક્ષાત અને તો હે નારી શક્તિ શ્રી મહાપાત્રના ભવ્ય કાર્યમાં નિમિત્ત બનવું છે તો ખરેખર રણચંડી કેવી હોય આખા વિશ્વને બતાવીએ અને શ્રી મહાપાત્ર ગર્વથી કહી શકે કે આ છે મારી મહાશક્તિ સેના એવા કાર્ય કરી બતાવીએ જે મા આનંદ થી જીવન જીવીએ જે આપણા અવગુણો છે તેને કાઢતા જઈએ હા દૂર કરતા જઈએ એવું વિચાર એવી આવી વાણી એવી સરસ મજાની આપણને કલાઓ પણ શીખવા મળે છે દરેક વસ્તુ આપણને મળે જ છે અને નવમણકાની માળા અને સતર વૈદિક સદગુણ એ હથિયાર છે એ દુર્ગુણને ભગાડવા માટેના છે એનો ઉપયોગ કરતા જઈએ અને આપણે આપણા લક્ષ સુધી પહોંચી દઈએ જય મહાષ્